આજે આપણે અડદિયા બનાવીશું તો આપણે અડદની દાળ દળી લીધી છે 400 ગ્રામ જેવી છે માવો છે આ ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ આ ટોપરાનું સીણ છે ગુંદ છે આ ગુંદ છે ખાંડ ખાંડ 250 ખાંડ છે દૂધ આપણે ધાબો દેવા માટે ને શેકવા માટે ઘી હવે આપણે અડદની દાળ દળેલી છે તેને આપણે ધાબો દઈ દઈશું સાળી લીધો ફરી છે આ સાળી લીધો તે લોટ આપણે ઘરે જ દળેલી દાળ છે ભાખરીથી ભાખરીનો લોટ હોય એથી આપણે થોડીક જાડી રાખવાની દાળ દળવી ત્યારે હવે આપણે ધાબો દઈ દઈશું આપણે 3 ચમચી દૂધ નાખશું જોઈએ એમ નાખશું આપણે હજી આપણે 2 ચમચી નાખશું બહુ નહીં નાખવાનું જોઈએ તેમ નાખવાનું નાખતું જવાનું છોડતું જવાનું વધારે પડી જાય તો પછી આપણે સાળવામાં દક થાય બહુ ગાંઠો થાય આવો ધાબો દેવાનો આપણે હવે આને આપણે ઢાંકી દઈશું 10-15 મિનિટ રેસ આપી દઈશું હવે આપણે માવો શેકી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું બાઉલ મૂકશું તેમાં આપણે હવે માવો નાખશું શેકવા માટે માવો શેકાઈ જાય પછી આપણે ગુંદ તળી લેશું આવી રીતના માવો શેકી નાખવાનો રાતો થાય ને ત્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો હવે આપણે ગુંદ તળી લેશું તો આપણે ઘી નાખશું બાઉલમાં આપણે ગુંદ તળવો છે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ગુંદ નાખશું અંદર અને ગેસ ધીમો કરી દઈશું આપણો ગુંદ હવે તળાઈ ગયો છે તો આપણે હવે લોટ જોઈ લેશું 15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લેશું આપણે આ ઘઉં સાળવાના હવાલે આપણે સાળી લેશું આ લોટ આપણે આ દૂધનું મોણને દઈ એટલે આપણી કણી હારી પડે હવે આપણે લોટ સળાઈ ગયો છે આપણે આ ગેસ ચાલુ કરીશું હવે આપણે આ ગુંદ તળ્યો છે ને એ ઘી બચ્યું તેમ તેમાં જ નાખી દઈશું લોટ આપણે ઘી નાખશું જોઈએ તેમ નાખતું જવાનું શેકતું જવાનું હજી આપણે ઘી નાખીશું લાલ થાય ત્યાં સુધી શેકવાનો છે હવે આપણી કણી લાલ થવા મળી છે આપણો શેકાઈ ગયો છે લાલ કણી બધી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું આ માવો શેકો તે અંદર નાખી દઈશું આપણે ગેસ બંધ કરી દીધો છે પણ આ બાઉલ ગરમ હોય એટલે આપણે ઘડી હલાવશું નકર આપણે આ બળી દાઝી જાય આપણો લોટ શેકેલો છે તે ગુંદને આપણે થોડો ભાંગી નાખશું અમારે આખો ગુંદ કોઈ ખાતો નથી તો ભાંગી નાખશું તમારે જેટલો ગુંદ નાખવો હોય તેટલો નાખી શકો અમારે ઓછો ખાય છે એટલે મેં થોડોક જ નાખીશ હવે આપણે ગેસ ચાલુ કરશું ખાંડ નાખીશું
250 ગ્રામ આપણે છે 400 ગ્રામ લોટ છે તો 250 ગ્રામ આપણે ખાંડ છે ખાંડ બુડે એટલો આપણે પાણી નાખશું આપણે સાહણી આવવા મળી છે થોડીક વાર છે આપણે હવે આપણે શેક કરી લેશું આપણી સાહણી આવી ગઈ છે કે ગેસ ધીમો કરી દેશું હજી નથી આવી આપણી ઢગલી દડે છે દોડતા થાય ત્યાં સુધી આપણે સાહણી લેવાની આવો સ્તાર થવો જોઈએ એટલે આપણા બધા ટોપકા સારા વળી જાય એમ હવે આપણે આમાં નાખી દઈશું સાહણી થોડીક આપણે આમ હલાવીશું થોડી જાય પછી આપણે ટોપકા બનાવીશું હવે આપણે બધો મસાલો નાખી દઈશું ગુંદ નાખશું કાજુ નાખીશું બદામ નાખશું ટોપરાનું સીણ નાખીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે આવા ટોપકા બનાવી લઈશું આપણે આવા ટોપકા બનાવીશું તમે ઢેફલી બનાવી શકો થાળીમાં ઢાળી દો એટલે ઢેફલી થઈ જાય આપણે હવે સૌ કરી લેશું મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં